નમસ્કાર. SYB એ સમાજશાસ્ત્ર વિભાગ, પેપર નંબર 8, સામાજિક માનવશાસ્ત્ર. તેમાં આપણે લોકો યુનિટ 2 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં મેં તમને લોકોને સંસ્કૃતિનો અર્થ અને તેના લક્ષણો વિશેની સમજૂતી આપી દીધી હતી. અને આપણે સંસ્કૃતિની વિભાવનાઓ કરી રહ્યા હતા, તો તેમાંથી જે બે વિભાવનાઓ છે, જે ઇવાન્સ પ્રિચાર્ડ અને બ્રોનિસ્લાવ મેલિનોવસ્કી આપેલી છે, તે વિભાવનાઓ મેં તમને લોકોને સમજાવી દીધી હતી. તો હવે આજે આપણે જે બાકી રહેલા બે વિદ્વાનો છે, રેડક્લિફ બ્રાઉન અને ઇબી ટાયલર, એટલે કે ઇવાન્સ પ્રિચાર્ડ ની જે ઇબી ટાયલર એટલે એડવર્ડ બી ટાયલરની જે વિભાવનાઓ છે, તેને સંસ્કૃતિ અંગેનો ખ્યાલ પોતાના અર્થમાં કઈ રીતના રજૂ કર્યો છે, તેના વિશેની સમજૂતી આપણે લોકો આજના વિડીયોમાં મેળવીશું. તો આ મુદ્દો છે તે વિભાવનામાં છેલ્લો મુદ્દો આવે છે આપણો. આપણે આજે બંને રેડક્લિફ બ્રાઉન અને એડવર્ડ બી ટાયલર એટલે કે ઇબી ટાયલર, આ બંને જે વિભાવનાઓ સંસ્કૃતિ અંગેની આપેલી છે તેના વિશેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલો આપણે ખ્યાલ જોઈએ તે છે સંસ્કૃતિ અંગે રેડક્લિફ બ્રાઉનની વિભાવના. તો આ રેડક્લિફ બ્રાઉન છે તે બ્રિટિશ સામાજિક માનવશાસ્ત્રી છે અને એ આર રેડક્લિફ બ્રાઉનનો સંસ્કૃતિ અંગેનો ખ્યાલ રચનાતંત્રીય કાર્યાત્મકવાદી છે. રેડક્લિફ બ્રાઉન છે તેના મત મુજબ સામાજિક રચનાતંત્ર તંત્રના ઘટકો માનવ વ્યક્તિઓ છે. રચનાતંત્ર પોતે સંસ્થાકીય રીતના પરિભાષિત થયેલું છે અને નિયંત્રિત સંબંધોમાં વ્યક્તિઓની ગોઠવણી છે. સંસ્થાઓ સંસ્કૃતિનો નિર્દેશ કરે છે અને તે માનવ સંબંધોનું નિયમન કરે છે. આ ખ્યાલ રચના કાર્યવાદી છે. રેડક્લિફ બ્રાઉન છે તેનો સંસ્કૃતિ અંગેનો ખ્યાલ મેલિનોવસ્કીના સંસ્કૃતિ અંગેના ખ્યાલને મળતો આવે છે, પરંતુ રેડક્લિફ બ્રાઉન સંસ્કૃતિના જૈવિક પાસાનો સ્વીકાર કરતા નથી. વળી તેઓ સામાજિક સંસ્થાઓના અભ્યાસમાં સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કરવા સંમત થતા નથી. તેઓ સંસ્કૃતિના ખ્યાલમાં સામાજિક રચનાતંત્રને આવરી લે છે. રેડક્લિફ બ્રાઉન છે તે સંસ્કૃતિમાં રિવાજો, પ્રથાઓ, મૂલ્યો, લોકચાર, માન્યતા, ઉત્સવો, તહેવારો, વિધિવિધાન, જ્ઞાન, કળા, વિચાર, ભૌતિક વસ્તુ આ બધાનો સમાવેશ કરે છે. સંસ્કૃતિનો જે કાર્યાત્મકવાદી ખ્યાલ છે તે રજૂ કરતા તેઓ કહે છે કે સામાજિક જીવનમાં કોઈ પણ કોઈ અમુક રિવાજ કે પ્રથા જે ફાળો આપે છે, તે ફાળો એ રિવાજ કે પ્રથાનું કાર્ય છે. તેઓ સંસ્કૃતિના તત્વના આવા ફાળાને કાર્યાત્મક એકતા તરીકે ઓળખાવે છે. તેમના મતે રિવાજ, ભૌતિક વસ્તુ, વિચાર, માન્યતા, વિધિવિધાન આ બધું સંસ્કૃતિના જે દરેક તત્વ છે તેનું કંઈ ને કંઈ મહત્ત્વનું કાર્ય છે તે આપણા સમાજમાં રહેલું છે. તેઓ મેલિનોવસ્કી જેમ માને છે કે દરેક સાંસ્કૃતિક તત્વએ અમુક કાર્ય કરવાનું હોય છે. આથી સમગ્ર તંત્રની કામગીરીમાં જે તે સંસ્કૃતિ સાંસ્કૃતિક તત્વ અનિવાર્ય છે, તે સમગ્ર તંત્રમાં એક અનિવાર્ય કાર્યાત્મક ભાગ ભજવે છે. પરંતુ રેડક્લિફ બ્રાઉન છે તે સંસ્કૃતિ અંગેના આ ખ્યાલની સમીક્ષા કરતા મર્ટન કહે છે કે બધા સમાજોની સંપૂર્ણ એકતા માની શકાય નહીં. સંસ્કૃતિના બધા તત્વો કાર્યાત્મક છે તેમ કહી શકાય નહીં. એ જ રીતના કોઈ સાંસ્કૃતિક તત્વ અને તેનું કાર્ય અનિવાર્ય છે તેમ પણ કહી શકાય નહીં, કારણ કે સમાજમાં તેના બીજા વિકલ્પ પણ હોઈ શકે છે. એટલે રેડક્લિફ બ્રાઉન જે મેલિનોવસ્કી છે તેના સિદ્ધાંતની જેમ જ કાર્યાત્મકવાદી સિદ્ધાંત ઉપર જે સંસ્કૃતિ છે તેની વિભાવના આપણી સમક્ષ મૂકે છે. રેડક્લિફ બ્રાઉન છે તે સંસ્કૃતિ અંગેના તેમના જે કાર્યાત્મક ખ્યાલ છે તે અનુસાર સંસ્કૃતિના દરેક તત્વને તેનું કાર્ય હોય છે અને સમાજમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમણે સંસ્કૃતિના વિભિન્ન તત્વોના કાર્યોના મહત્ત્વ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. તેમના મતે સાંસ્કૃતિક તત્વ જે કાર્ય કરે છે તે કાર્યોને લીધે સમાજનું અસ્તિત્વ ટકી રહ્યું છે તેમ રેડક્લિફ બ્રાઉન છે તે કહે છે. એટલે સંસ્કૃતિ છે તે સમાજમાં કાર્યાત્મક પરિસ્થિતિનું સર્જન કરે છે, નિર્માણ કરે છે. સંસ્કૃતિ છે તેના દરેકે દરેક તત્વનું કોઈ ને કોઈ કાર્ય રહેલું છે અને તે સમાજના અસ્તિત્વને ટકાવી રાખવામાં પોતાનો અગત્યનો ફાળો આપે છે તેમ રેડક્લિફ બ્રાઉન છે તે કહે છે. રેડક્લિફ બ્રાઉન છે તે સામાજિક સાંસ્કૃતિક એકતાની તુલના દૈહિક એકતા સાથે કરી છે. દેહના દરેક અંગને તેનું કાર્ય હોય છે અને દરેક અંગ સમગ્ર દેહ માટે અમુક કાર્ય કરે છે. તેવી જ રીતના સંસ્કૃતિ છે તેના વિભિન્ન તત્વો પરસ્પર સંબંધિત છે અને દરેક તત્વ સમગ્ર સમાજ માટે કાર્યાત્મક મહત્ત્વ ધરાવે છે. આમ રેડક્લિફ બ્રાઉનનો જે
સંસ્કૃતિ અંગેનો ખ્યાલ છે તે દેહવાદી ખ્યાલ છે તેમ પણ આપણે લોકો કહી શકીએ. એટલે રેડક્લિફ બ્રાઉન છે તેને એક તો સંસ્કૃતિના કાર્યાત્મકવાદી ખ્યાલ સાથે પ્રયોજ્યો છે અને બીજું તેને દેહ સાથે પણ સંસ્કૃતિનો ખ્યાલ છે તે પ્રયોજેલો જોવા મળે છે. જેમ આપણા દેહમાં દરેકે દરેક અંગ કામનું છે તેવી જ રીતના સંસ્કૃતિના દરેકે દરેક તત્વ દરેકે દરેક પાસા છે તે સમાજ માટે ઉપયોગી છે, ઘણા મહત્વના છે તેવું રેડક્લિફ બ્રાઉને પોતાના સંસ્કૃતિ અંગેની વિભાવનામાં રજૂ કર્યું છે. હવે બીજું આવે છે ટાયલર એડવર્ડ બી ની વિભાવના, સંસ્કૃતિ અંગેની ટાયલર એડવર્ડ બી એટલે ઈ બી ટાયલરની વિભાવના. તો ટાયલર ઈ બીએ તેમના પુસ્તક પ્રિમિટિવ કલ્ચરમાં સંસ્કૃતિનો ખ્યાલ છે તે પ્રસ્તુત કર્યો અને તેમને સંસ્કૃતિની વ્યાખ્યા જૂનામાં જૂની હોવાનું માન્યું છે. તે સંસ્કૃતિને શું કહે છે? તો કે સંસ્કૃતિ એટલે જ્ઞાન, માન્યતાઓ, કળા, નીતિમત્તા, કાનૂન, રિવાજ તેમજ સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી કોઈપણ બીજી ક્ષમતાઓ અને ટેવોનો સમગ્ર સંકુલ. તેને ઈ બી ટાયલર છે તે સંસ્કૃતિ અંગે ઓળખાવે છે. સંસ્કૃતિ છે તેનો ખ્યાલ એ આ રીતના આપે છે કે એ પહેલાં તો એમ કહે છે કે સંસ્કૃતિ છે તે સમગ્ર સંકુલ છે, એટલે કે તેમાં તેના વિભિન્ન તત્વો એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય છે. સંસ્કૃતિ છે તે સુગ્રથિત હોય છે. બીજું એમ કહે છે કે સંસ્કૃતિના વિભિન્ન તત્વોમાં જ્ઞાન, માન્યતા, કળા, નીતિમત્તા, કાનૂન, રિવાજ તેમજ માનવીની ક્ષમતાઓ અને ટેવોનો સમાવેશ થાય છે. આ બધા તત્વો રચના અને કાર્યની દ્રષ્ટિએ પરસ્પર સંબંધિત છે અને તે માનવી અને સમાજની વિભિન્ન જરૂરિયાતો સંતોષે છે. એટલે કે સંસ્કૃતિના વિભિન્ન તત્વોનું માનવી અને સમાજ માટે કાર્યાત્મક મહત્વ રહેલું છે તેમ તેઓ જણાવે છે. આગળ તે વધારે એમ કહે છે ઈ બી ટાયલર કે સંસ્કૃતિ છે તેમાં સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી ક્ષમતાઓ, કૌશલ્ય તેમજ તેની ટેવોનો સમાવેશ થાય છે. આ અર્થમાં સંસ્કૃતિ સમાજના સભ્ય તરીકે માનવીએ શીખેલા વર્તનોની ઢબ છે. માનવીએ સમાજના સભ્ય તરીકે સામાજિક વારસા રૂપે શીખવાની પ્રક્રિયા દ્વારા સંસ્કૃતિ છે તે મેળવી હોય છે. આમ ટાયલરના સંસ્કૃતિના ખ્યાલમાં બે અગત્યના પાસા છે, પહેલું કે સંસ્કૃતિ પ્રાપ્ત કરવી અને બીજું કે સમાજના સભ્ય તરીકેની ક્ષમતાઓનો ગુણ કેળવવો. આ બે જે ખ્યાલ છે તે જે ઈ બી ટાયલર છે તેના ખ્યાલમાં આપણને જોવા મળે છે. એટલે ઈ બી ટાયલર છે તે સંસ્કૃતિના ખ્યાલના બે અગત્યના પાસા આપણી સામે મૂકે છે. સંસ્કૃતિ પ્રાપ્ત કરવી એટલે કે સમાજના સભ્ય તરીકે પ્રયત્ન દ્વારા સંસ્કૃતિને શીખવી તે, અને બીજું સમાજના સભ્ય તરીકે ક્ષમતાનો ગુણ કેળવવો. બીજા શબ્દમાં કહીએ તો આવડતો પ્રાપ્ત કરવી. આમ આપણે લોકો સંસ્કૃતિ અંગેનો જે ઇવાન્સ પ્રિચાર્ડનો ખ્યાલ જે કાર્યાત્મકવાદી જે ખ્યાલ હતો તે આપણે જોયો. બીજું આપણે જોયું મેલિનોવસ્કી, ઇવાન્સ પ્રિચાર્ડ છે તેને રચનાતંત્રીય સંસ્કૃતિનો ખ્યાલ આપ્યો છે. પછી બ્રોનિસ્લાવ મેલિનોવસ્કી છે તેને કાર્યાત્મક દ્રષ્ટિબિંદુથી સંસ્કૃતિનો ખ્યાલ આપણી સમક્ષ રજૂ કર્યો છે. રેડક્લિફ બ્રાઉન છે તેણે પણ કાર્યાત્મક દ્રષ્ટિબિંદુથી આપણી સામે સંસ્કૃતિનો ખ્યાલ છે તે મૂક્યો છે. ત્યારબાદ જે ઈ બી ટાયલર છે તેને સંસ્કૃતિના અગત્યના બે પાસાઓ આપણી સામે મૂક્યા છે, સંસ્કૃતિ પ્રાપ્ત કરવી અને બીજું સમાજના સભ્ય તરીકે ક્ષમતાઓનો ગુણ કેળવવો. આ બે અર્થમાં તેણે ઈ બી ટાયલરે આપણી સામે સંસ્કૃતિની વિભાવનાઓ છે તે મૂકી છે. તો આ જે સંસ્કૃતિની વિભાવનાઓ છે ઇવાન્સ પ્રિચાર્ડ, બ્રોનિસ્લાવ મેલિનોવસ્કી, રેડક્લિફ બ્રાઉન અને ઈ બી ટાયલર, આ ચારે ચાર વિભાવનાઓ છે એ તમારે લોકોએ તૈયાર કરી લેવાની છે. તો આ પ્રશ્ન તમને લોકોને તમારે જે પ્રશ્ન તૈયાર કરવાનો છે આ મુદ્દામાંથી તે છે સંસ્કૃતિની વિભાવનાઓ સમજાવો, સંસ્કૃતિની વિભાવનાઓ ચર્ચો. તેમાં જે મેં તમને લોકોને ચાર જે
માનવશાસ્ત્રીઓનો પરિચય આપ્યો, તે ચારે ચાર માનવશાસ્ત્રીઓનો પરિચય છે તે તમારે સંસ્કૃતિની વિભાવનાની દ્રષ્ટિએ લખવાનો રહેશે. તો આ પ્રશ્ન તૈયાર કરી લેજો, સંસ્કૃતિનો અર્થ આપી અને સંસ્કૃતિની વિભાવનાઓ સમજાવો. જો આપણો આ યુનિટમાં બે પ્રશ્ન છે તે તૈયાર થઈ ગયા, સંસ્કૃતિનો અર્થ આપીને તેના લક્ષણોની ચર્ચા કરો અને સંસ્કૃતિનો અર્થ આપી અને સંસ્કૃતિની વિભાવના જે અલગ અલગ માનવશાસ્ત્રીઓએ આપેલી છે તે વિભાવનાઓની સમજૂતી આપો, તો આ બંને પ્રશ્ન છે તે તમે લોકો તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે જે આ સંસ્કૃતિના જે વિભાવના લક્ષણો જોઈ ગયા, હવે સંસ્કૃતિની પ્રક્રિયા કઈ રીતના આપણા સમાજમાં ઉદ્ભવતી જોવા મળે છે તેના સાથે મળીશું. આ જે મુદ્દો છે સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, તે આ યુનિટનો છેલ્લો મુદ્દો છે, તો તે આપણે લોકો હવે પછીના વિડીયોમાં સમજીશું. તો સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સાથે હવે મળીશું. થેન્ક યુ.